मॉर्निंग बाळको, सिल्वर बेल्स मानसरोवर शाखा तरफथी हूँ ज्योति चौधरी आप सर्वने आवकारु छूं। विद्यार्थी मित्रों, बजारमां हजु सुधी धोरण 4 गुजरातीनું पुस्तक आवेल नथी, त्यां सुधी आपणे विडियोमां आ रीते भणीशुं। नवा पाठ्यपुस्तकमां विषय गुजरातीमां प्रथम पाठ छे 1, खिस्सामां पहेलवान हा। चालो गाईए गीतड़ू। एक चणो खाड़ामा पड़ो, पत्थर वाग्यो तेथी रड़ो, अंते आंसू खूट्या साव, खाड़ामाथी मळ्यो तळाव, चणो तळावमां पलळी गयो तेथी झबरो जाड़ो थयो, फरफरती मूछ उगी एक अने चणाने मारी ठेक, ताव चढ़ावे मूछे चणो पछी कहे के हूँ बलवान, फूंक मारू तो पड़े विमान, वाग तो उंदर जेवो छे, सी ससुंदर जेवो छे, पहेलवान हूँ पाको छू, हाथीडानो काको छू, एवामा एक चकली ची ची फरफर करती आवी जी, राजी राजी घणी थई, चकली चणो चणी गई। जेना लेखक छे रमेश पारेख। बाळको, जोड़ीमां काम करो, चित्र जुओ, प्रश्नोना जवाब आपो। बाळकोए व्यवस्थित चित्रनुं निरीक्षण करवानुं छे। हवे पहेलो ज प्रश्न छे चित्रने लगतो, आ चित्र कया कार्यक्रम के प्रसंगनुं लागे छे, केवी रीते खबर पड़ी? तो मित्रों, आपका चित्र कार्यक्रम के प्रसंग तो के भोजन समारंभनुं छे। केवी रीते तमने खबर पड़ी? तो के बधा लोको समूहमां मळीने भोजन करी रह्या छे। हवे बीजो प्रश्न छे, चित्रमां केटला बाळको छे, तेओ शुं करी रह्या छे? तो चित्रमां मात्र तमने एक ज बाळकी देखाय छे, तेनी ते तेनी मम्मीने बोलावी रही छे। त्रीजो प्रश्न छे, कोण कोण खातुं नथी केम? तो चित्रमां केटलाक लोको खाता नथी, कारण के तेओ कदाच तेमना मित्रो अने सगा संबंधीओनी राह जोई रह्या हशे। चौथो प्रश्न छे, चित्रमां कोण कोण खुश छे, तेओ केम खुश हशे? तो हवे शुं कहे छे, के जे चित्रमां जे लोको साथे भोजन करी रह्या छे तेओ खुश छे, कारण के समयनी व्यस्तताने कारणे तेओना घणा समय पछी एकबीजा साथे मुलाकात थई गई। एटले हालमां लोको पासे समय ओछो होय छे, एटले के समयनी व्यस्तताने कारणे घणा समय पछी एकबीजा साथे मुलाकात थई हशे। પાંચમો પ્રશ્ન કયો છે, કે કોણ દુખી નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ કેમ દુખી નારાજ કે ઉદાસ હશે? તો હવે પાંચમા પ્રશ્નનો જવાબ લખીશું, કે સમયની વ્યસ્તતાને કારણે જેમના સગા સંબંધીઓ ભોજન સમારંભમાં આવી શક્યા નથી તે લોકો દુખી કે નારાજ કે ઉદાસ હશે? વિદ્યાર્થી મિત્રો, હું તમને આ પ્રશ્નોના જવાબ PDFમાં લખીને આપીશ, માત્ર તમારે વિડીયોમાં સાંભળવાના જ છે। ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7-10 વાક્યો લખો, જેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ। આના વિશે બાળકો પોતાની જાતે પણ લખી શકે છે। મારા મંતવ્ય મુજબ હું તમને કહું છું, આ ચિત્ર ભોજન સમારંભનું છે। આ ચિત્રમાં લોકો સમૂહમાં ભોજન કરતા નજરે પડે છે। ચિત્રમાં કેટલાક યુવાનો કે યુવતીઓ ઊભા ઊભા ખાઈ રહ્યા છે, તો કેટલાક લોકો વૃદ્ધાવસ્થાને લીધે ખુરશીમાં બેઠા બેઠા ભોજન કરી રહ્યા છે। ચિત્રમાં એક ખુશ દંપતિ દેખાય છે, જેઓ પ્રેમથી એકબીજા સાથે ભોજન કરી રહ્યા છે। ચિત્રમાં કેટલીક યુવતીઓ પાણીપુરી ખાઈ રહી છે। વિદ્યાર્થી મિત્રો, તમે આના કરતાં પણ વધારે લખી શકો છો, તમને જે જે ચિત્રમાં નજરે પડે છે એના વિશે તમે લખી શકો છો। હવે ગીતડું ગાશે ને એક ચણો ખાડામાં, વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે બેસીને ફરીથી આ ગીતડું ગાવાનું છે। હવે નીચે સૂચના આપી છે કે વર્ગના બધા વિદ્યાર્થીઓનો વારો આવી જાય તે રીતે આખી વાર્તા એકવાર મોટેથી વંચાવો। આ એકમ ચાલે ત્યાં સુધી આ રીતે 2-3 વખત વાર્તા મોટેથી વાંચવાની થાય તેવું આયોજન કરો, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા
વાર્તામાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ આવશે, એટલે કે આ વાર્તા છે તમારે 2-3 વાર વધારેમાં વધારે વાંચવી પડશે. ચલો, વાર્તાનું નામ છે શેરીથી શટ સુધી. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું. નમણું એટલે વિદ્યાર્થી મિત્રો સુંદર, પણ સાવ રખડું. રખડું એટલે તો રેડિયા. એ નવા નવા બિસ્કુટ જોવે તો એને થાય આવા બિસ્કુટ પર બેસવાની કેવી મજા પડે. બિસ્કુટ એટલે શટ, કે એક નાનકડું ખિસ્સું હતું સુંદર મજાનું, પણ કેવું હતું? રઢિયાળ હતું. નાના નાના બિસ્કુટ જોવે તો એને જ કેવું થાય કે આ બિસ્કુટ ઉપર બેસી જવાની કે બેસવાની કેવી મજા પડે. એ દોડીને બિસ્કુટ પાસે જાય. બિસ્કુટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગું ખસ. આગું એટલે દૂર, ભાગ અહીંથી. એ નાના નાના બિસ્કુટને જોઈને એની પાસે જતું રહે એટલે બિસ્કુટ શું કરે, એનું મોઢું બગાડે. પછી શું કહે છે કે ખસ અહીંથી દૂર ભાગ, અહીંથી દૂર ભાગ. ખિસ્સું કહે, એમ શું કહો છો બિસ્કુટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બિસ્કુટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈને સુખ ચડે છે. બિસ્કુટ ભાઈ ને ન ગમે એટલે શું કહે છે કે તું રખડું છે, તું જ્યાં ત્યાં રખડ્યા કરે છે, તું કેટલું ગંદુ ને ગંધારું છે, તને જોઈને મને સુખ ચડે છે. એટલે કે અણગમો થવો, તિરસ્કાર ઉત્પન્ન થવો, ઘૃણા થવી. તારી સાથે વાતે કોણ કરે, રોજ રોજ બિસ્કુટ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યો, એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા, ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ, ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. હસુ કર્યું, ખિસ્સું રોવા લાગે છે. ખિસ્સું ખાબોચિયામાં પલળી જાય છે એટલે એના પર ચોટેલી જે ધૂળ હતી એ ધોવાઈ જાય છે, એટલે હવે ખિસ્સું ઉજળું ને એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ જાય છે. ખિસ્સું રડતું બંધ થયું એટલે એણે આંખ પટપટાવીને જોયું. આંખ પટપટાવી એટલે આંખને ફરકાવી, એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું છે. ખિસ્સું શું કહે છે કે વાહ વાહ, હવે તો હું સરસ રૂપાળું રૂપાળું થઈ ગયું છે. એ તો રોફથી ચાલવા લાગ્યું. રોફ એટલે તો વિદ્યાર્થી મિત્રો જુસ્સો, અભિમાન, રૂઆબ. પછી ઝગમગ ઝગમગ થતા સુરજદાદા આવ્યા. ખિસ્સું સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. શું થયું? પછી સુરજદાદા આવે છે. સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ખિસ્સું તો બી જાય છે, ડરી જાય છે. સુરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં એટલે કે હે બચુડા, તું ડરીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરજદાદાએ હાથ લંબાવ્યો. સુરજદાદા આવે છે એટલે શું કહે છે, એ બચુડા તું બીશ નહીં, તને આવ તું મારી પાસે, તું ભીંજાયેલું છે, હું તારા ઉપર હાથ ફેરવીશ એટલે તું સુકાઈ જઈશ. ખિસ્સું ટપુક દઈને સુરજદાદાના ખોળામાં બેસી ગયું. સુરજદાદાએ ખિસ્સાના ઉપર વાલથી હાથ ફેરવ્યો, ત્યાં તો સુકાઈ ગયું. શું કહ્યું? ખિસ્સું ટપક દઈને સુરજદાદાના ખોળામાં જઈને બેસી જાય છે ને સુરજદાદા ખિસ્સા ઉપર હાથ ફેરવે છે, ત્યાં તો ખિસ્સું સુકાઈ જાય છે. સુરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? સુરજદાદા કહે છે કે હે બચુકડા, તું હવે રડીશ નહીં ને? ગૃહ કાર્ય છે, ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સુરજદાદા દોરો. ખિસ્સાને છે ખોળામાં બેસાડીને સૂકવતા સુરજદાદા દોરવાના છે. એ જ્યારે તમારી વિદ્યાર્થી મિત્રો પુસ્તક આવે ત્યારે તમે પુસ્તકમાં દોરી દેજો. ખિસ્સું ડોખ હલાવી બોલ્યું, નારે દાદા, સુરજદાદા હવે હું
નહીં રડું, શું કહે છે કે નારે ના હવે સુરજ દાદા હું રડીશ નહીં, એમ કહી હસતા હસતા બોલ્યું, સુરજ દાદા હવે હું ફાઇન લાગુ છું ને છું નહીં કે સુરજ દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં કે હું સરસ મજાનું સુંદર લાગુ છું ને. સુરજ દાદા કહે હવે તું વાહલું લાગે છે બચુકડા. પછી સુરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. હવે સુરજ દાદા પછી દરજીભાઈ આવે છે, એટલે કે ખિસ્સું હરખાતું એટલે ખુશ થતું દરજીભાઈ પાસે જાય છે. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બિસ્કુટ સીવે, નેહાબેનના ફ્રોક મેક્સી વનપીસ સીવે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે દરજી કાકા કેમ છું, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બિસ્કુટ ઉપર બેસાડી દો. દરજીભાઈને શું કહે છે કે મને દરજી કાકા કેમ છો, મને તમે નીરજભાઈના નવા બિસ્કુટ ઉપર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા અરે એ શું છે, નીરજભાઈના બિસ્કુટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટવાડાનો છું, તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈ શું કહે છે ખિસ્સાની સામે જોઈ કે નીરજભાઈના બિસ્કુટ ઉપર તો હું નવું ખિસ્સું ચોંટાડવાનું છું, તું તો કેવું છે કરચલી વાળું, અહીંથી ભાગ. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, ખિસ્સું રડી પડ્યું, રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી, ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા, રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. ખિસ્સું રડી પડે છે ને રડતા ક્યાં જાય છે, ધોબીની દુકાને જાય છે. ધોબીભાઈ તો દુકાનમાં સરસ મજાના ઊંઘ્યા હોય છે તો રડવાનો અવાજ સાંભળીને જાગી જાય છે. જુઓ તો ખિસ્સું ઊભું રડે છે, તેના આંખથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા, કે ધોબીભાઈના કપડાં ભીના થઈ, ખિસ્સું એટલું બધું રડતું હતું. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા, બોલ્યા બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વઢ્યું છે. ધોબીભાઈ તો ખિસ્સા ઉપર ખીજાઈ જાય છે કે બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં તે બગાડી નાખ્યા છે, આટલું બધું રડે છે કેમ, તને કોણ વઢ્યું છે. ખિસ્સું રડતા રડતા બોલ્યું મને કરચલી પડી છે ને, એટલે દરજી કાકા નીરજભાઈના બિસ્કુટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. શું કહે છે કે મને કરચલી પડી છે એટલે નીરજભાઈના બિસ્કુટ પર મને દરજી કાકા ચોડતા નથી, એટલે કે ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈ શું કહે છે કે તું મારી પાસે આવ, હું ચપટી વગાડતા તારી બધી જ છું કરી દઉં, એટલે કે ગાયબ કરી દઈશ. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા સાથે માથે મૂકી દીધી, ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીઝ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે ચૂપ. ધોબીભાઈએ શું કર્યું, ઇસ્ત્રી છે ને ખિસ્સાના માથા ઉપર જ મૂકી દીધી, ખિસ્સું એવું તે દાજ્યું કે તેના ઉપરથી કરચલી ગુમ થઈ. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી, થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું, કહે ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું કે એકદમ સરસ બની ગયું છું, હવે મારી બધી જ કરચલીઓ ગુમ થઈ ગઈ છે. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે જુઓ હવે તો હું એકદમ નવું ને નકોર થઈ ગઈ છું, મને નીરજભાઈના બિસ્કુટ પર ચોંટાડશો ને. શું કહે છે દરજીભાઈ પાસે કે હું હવે તો નવું ને નક્કોર થઈ ગયો છે, મને તમે નીરજભાઈના બિસ્કુટ પર ચોંટાડશો ને. દરજીભાઈ કહે અરે વાહ, ખરેખર તો સરસ લાગે છે,
चाल बैसी जा नीरज भाई ना बुस्कुट पर। खिस्सू तो हसवा लाग्यो, फेर फुंदरड़ी फरतू फरतू बैसी गयो। तेने नीरज भाई ना बुस्कुट पर बैसवानी मजा पड़ी गई। दर्जी भाईए संचो चलाव्यो भर भर भर, ने खिस्सू नीरज भाई ना बुस्कुट पर चोटी गयो। दर्जी भाईए शू कर्यु पछी तो नीरज भाई ना बुस्कुट पर बेसाड़ी दीधु। हवे विद्यार्थी मित्रों वातचीत छे, सांजे नीरज भाई बुस्कुट लेवा माटे आव्या, ए पोतानो नवो बुस्कुट जोई राजी थई गया। बच्चुकड़ा खिस्सा पर हाथ फेरवीने बोल्या, अरे वाह केवो मजानुं खिस्सू छे, मने बहु गम्युं। खिस्सू हसी पड्यो। सांजे शुं करे छे नीरज भाई बुस्कुट लेवा माटे आवे छे, अने आ बुस्कुट पर खिस्सू जोई अने खूब ज गमी जाय छे ने तेओ हसी पड़े छे। नीरज भाई नवो नवो बुस्कुट पहेरी बाल मंदिरे जाय तो तेनी साथे बच्चुकड़ू खिस्सू बाल मंदिर जाय। नीरज भाई रमवा जाय तो खिस्सूए रमवा जाय। नीरज भाई सूई जाय तो खिस्सूए सूई जाय। हवे शुं थाय के नीरज भाई ज्यां जाय छे त्यां बुस्कुट ની સાથે સાથે ખિસ્સું પણ જાય છે। નીરજભાઈ બાલ મંદિરે જાય, નીરજભાઈ રમવા જાય, નીરજભાઈ સૂઈ જાય તો સાથે ને સાથે ખિસ્સું પણ સૂઈ જાય છે। આ સરસ મજાની વાર્તાના લેખક છે રમેશ પારેખ। હવે વિદ્યાર્થી મિત્રો નીચે વાતચીત આપી છે, વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું, વાર્તામાં તે જગ્યાએ તમે તમને ચિત્ર ફેસનું આપ્યું છે તે દોરો, ક્યારે ક્યારે સારું લાગ્યું વાર્તામાં તે જગ્યાએ સેડ ફેસ દોરો, બરાબર। આ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું છે કે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું, તો વાર્તામાં જ્યારે દરજીભાઈએ એને હાંકી કાઢ્યું ત્યારે દુઃખ થયું, બરાબર, સારું લાગ્યું। કે નીરજભાઈના બુસ્કુટ ઉપર એને બેસાડવામાં આવ્યું તો પણ સારું લાગ્યું, તેમજ ધોબી કાકા એના પર ઇસ્ત્રી ફેરવીને એને એકદમ કડક બનાવી દીધું એ પણ સારું લાગ્યું। વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચી સંભળાવો, કે પછી ગમે તે કે એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે, તમને જે ગમે છે એ લખવાના છે। પછી બીજું કે ખિસ્સુ બોલે છે કે સુરજ દાદા સુરજ દાદા હવે હું ફાઇન લાગુ છું, આવા બે વાક્યો તમારે લખવાના છે, બરાબર। હવે શું કહે છે કે વાર્તામાં તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, તો કેમ, તો કે નાના બાળકો છે શર્ટના ખિસ્સામાં એક ખિસ્સાવાળું શર્ટ ગમે, બરાબર, ફ્રોક શર્ટ ગમે કે વધારે કે તો એક જ ખિસ્સાવાળું શર્ટ અથવા ફ્રોક ગમે છે, બરાબર, કે એમાં નાના બાળકો પેન પેન્સિલ મૂકી શકે છે, તમારા જેવડા હોય એ રબર મૂકી શકે છે, બરાબર, અને મોટા હોય તો એમાં કંઈક બોલ પેન છે મોબાઈલ છે એમના અગત્યના કાગળો મૂકી છે। હવે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય, જો હવે સાંભળો કે નાના બાળકો છે ખિસ્સામાં સ્લેટ પેન છે પેન્સિલ છે રબર કે નાસ્તો નાસ્તામાં સિંગચણા જેવું, બરાબર, હવે છે પેન્ટના ખિસ્સામાં શું મૂકીએ છીએ, તો પેન્ટના ખિસ્સામાં મોટા ભાગે હાથ રૂમાલ છે મોબાઈલ છે વગેરે, બરાબર। હવે મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે છે, બરાબર, તો મોટા માણસો પ્રેમ અને મીઠાશથી વાત કરે તો આપણને ગમે। મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું, કેમ, તો કે બેન અને દાદીના કપડા પર ખિસ્સું હોતું નથી, કારણ કે તેમનો પહેરવેશ ખિસ્સાને અનુકૂળ હોતો નથી। હવે શું કહે છે છેલ્લો પ્રશ્ન, કે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ કેમ મજા આવે છે, તો કે કારણ કે આ વાર્તા એક મૌલિક વાર્તા છે અને વાર્તામાં આપવામાં આવેલા સંવાદોમાં હાસ્ય છે, તેથી નાના બાળકોને વાંચવાની મજા પડે છે। હવે શું કહે છે કે જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો, એ બાળકો તમારી જાતે કરવાનું છે, એમ શું કહો છો બુસ્કુટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે, તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે, હવે તું વાહલું વાહલું લાગે છે બચ્ચુકડા, મારે તારું કામ નથી, ભાગ અહીંથી, એ બચોડિયા મારા કપડાં બગાડી નાખ્યા, અરે એમ વાત છે, આવ અહીં તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં,
હું એકદમ કડક ને ફાંકડું થઈ ગયો. હવે શું કહે છે કે વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો બોલો ગપલું. ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું તો શું આવશે ફાંકડું. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા તો ફાંકડી. સાચી વાત છે કે ના આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા હતા. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું તો ફાંકડું. સાચી વાત છે. સૂરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી તો ગપલું. સૂરજ દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ ગપલું. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું તો ફાંકડું. ધોબી કાકાએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું તો ફાંકડું. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે એ પણ સાચું છે તો ફાંકડું. હવે પ્રશ્ન 6 છે. આવું કોણ બોલી શકે તો હવે ખાલી જગ્યા છે. અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. કોણ બોલે છે? નીરજભાઈ બોલે છે. બીજા નંબરમાં આવ દીકરા બીશ નહીં તો કોણ બોલે છે? સૂરજ દાદા બોલે છે. ત્રીજા નંબરમાં એ બચ્ચું ચલ ભાગ અહીંથી કોણ બોલે છે? ધોબીભાઈ બોલે છે. ચોથા નંબર ઓ માં બહુ ગરમ લાગે છે ખિસ્સું બોલે છે. પાંચમા નંબરનું એક ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડા પર કોણ બોલે છે? દરજીભાઈ. હવે પ્રશ્ન 7 છે. ખિસ્સું આવું કોને કહેશે? ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ કોણ બોલે છે? બુસ્કોટ. સોરી, મારે લીધી તમે બધા પલળી ગયા બુસ્કોટ બોલે છે. ત્રણ નંબરમાં મને તમે અને તમારા કપડા ખૂબ ગમે દરજીભાઈને. ચાર નંબર તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી વરેલા સૂરજ દાદા. પાંચ કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે તો બુસ્કોટ. ગીતડું છે એક ચણો ખાડામાં પડે. વિદ્યાર્થી મિત્રો આ ગીત તમારે જાતે ગાવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો બીજો ભાગ છે, આપણે બીજા વિડીયોમાં જોઈશું અને આના જવાબો હું PDF માંથી આપીશ.